હેલો બચ્ચા પાલતી, સરસ મજાનો ક્વેશ્ચન તમારી સામે પ્રગટ થઈ ગયેલો છે. મસ્ત મજાની શોર્ટકટ ટ્રિક પણ આ એમસીક્યુ ની અંદર હું તમને શીખવાડીશ. તો પૂરેપૂરું ધ્યાન અહીંયા કીધેલું એવું છે, એક ક્ષેત્રફળ ધરાવતી દરેક પ્લેટો એકબીજાથી ડી અંતરે ગોઠવેલી છે, તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે? બેટા આ ટાઈપના ઘણા બધા એમસીક્યુ તમે તમારી સામે જોયેલા હશે, પણ આજે હું તમને એવી ટ્રિક આપીશ જેનાથી કોઈ પણ એમસીક્યુ હશે તમે સરળતાથી અને બેટા ક્લિયર કરી શકવાના છો. શું કરવાનું છે? પહેલા તો બેટા જે સરસ મજાની આકૃતિ એ લોકોએ આપેલી છે એને બેટા આપણે ડ્રો કરી લેશું. આ ટાઈપની કંઈક આકૃતિ છે, એક પ્લેટ અહીંયાથી આ ટાઈપની છે, બીજી પ્લેટ અહીંયાથી આ રીતની છે, ને વચ્ચે અહીંયા પોઈન્ટ આપી દીધો છે તમને સરસ મજાનો, એ છે બેટા પોઈન્ટ એ. અહીંયા જે પોઈન્ટ આપી દીધો છે એ છે સરસ મજાનો છે પોઈન્ટ બી. તો સૌથી પહેલા જે તમારે કામ કરવાનું હશે એ છે સૌથી પહેલું કામ નંબરીકરણ. દરેક પ્લેટને બેટા નામ આપી દો, તમે અહીંયા નામ આપી દો વન, આને આપી દો બેટા ટુ, અહીંયા આપી દો થ્રી, અહીંયા આવી ગયો છે ફોર, અહીંયા છે ફાઈવ ને અહીંયા છે સિક્સ. જેટલી પ્લેટ હોય બેટા દરેકને નામ આપી દો, બરાબર? નામકરણ કરો છો, પછી સર્જન કરવાનું છે બેટા. કેપેસિટન્સને બનાવવાના છે, આપણે ખબર છે કેપેસિટરને જો તમારે રચવું હોય તો બે પ્લેટોની જરૂર પડશે. તો પહેલી પ્લેટ ને બીજી પ્લેટ ભેગ્યું તેને જે કેપેસિટર બનાવશે એ થઈ ગયું છે આપણા માટે સી વન, વા ભાઈ વા. બીજી ને ત્રીજી પ્લેટ બનાવશે સી ટુ, શું વાત છે સર. ત્રીજી ને ચોથી પ્લેટ બનાવવાની છે સી થ્રી, ચોથી ને પાંચમી પ્લેટ બનાવશે સી ફોર, પાંચમી ને છઠ્ઠી પ્લેટ બનાવશે સી ફાઈવ. એક કેપેસિટર ઓછું બને હંમેશા પ્લેટોની સંખ્યા કરતા. તો પાંચ કેપેસિટરો છે, આ પાંચ કેપેસિટરોની ગોઠવણી કેવી રીતે થઈ હશે એ જરાક બેટા બુદ્ધિ મારી ને જો તમે વિચારી લ્યો તો તમારો કાર્યક્રમ બેટા અહીંયા થઈ જશે પૂરો. એ અને બી એવા બે બિંદુ કીધા છે, તો પ્રેમથી બેટા આ સાઈડનું જે બિંદુ છે એને નામ આપી દો બેટા બિંદુ એ, ને આ સાઈડ જે છેલ્લે બિંદુ હોય એને નામ આપી દો બેટા બિંદુ બી. એ સાથે જે પ્લેટ કનેક્ટેડ છે, એ સાથે જે પ્લેટ કનેક્ટેડ છે એનો ક્રમ નીચે કરી નાખો બેટા, એ ક્રમ છે મસ્ત મજાનો પાંચ. ને બી સાથે જે પ્લેટ કનેક્ટેડ છે એનો ક્રમ છે મસ્ત મજાનો ટુ. વાહ ભાઈ વાહ, પતી ગયું બેટા એ અને બી. એ સિવાયના બે છેડા તમને જોઈ શકવાના છે. સિવાયના બે છેડા ક્યાં છે? એક છે સર અહીંયા ઉપરનો આ જે વન વાળો છે એ, ઓકે, તો એને અલગથી નામ આપી દઈએ બેટા બિંદુ સી. એ બિંદુ સી સાથે ક્યાં ક્યાં કઈ કઈ પ્લેટ જોડેલી છે? બિંદુ સી સાથે પ્લેટો જોડેલી છે, પહેલા તો છે મસ્ત મજાની વન, ને એ જ વન પ્લેટ જોજો બેટા જઈને ક્યાં જાય છે? ચોથી પ્લેટ સાથે જાય છે. તો ચોથી પ્લેટ બોલો કે પહેલી પ્લેટ બોલો, બંને પોઈન્ટ તો એક જ છે. આ ખબર પડી કે ના ખબર પડી બેટા? ચોથી પ્લેટ બોલો કે પહેલી પ્લેટ બોલો, બંને એકબીજા સાથે કનેક્ટેડ છે, તો એક જ પ્લેટ હશે, સેમ ટુ સેમ પોટેન્શિયલ વાળી. રેડી? તો બંનેને સી પોઈન્ટ કહી દઈએ, વન અને ફોર. એવી જ રીતે નજર નાખો અહીંયા, તમે તમારી નજર જો અહીંયા પડશે ત્રીજા નંબરની પ્લેટ પર, તો સરજી ત્રીજા નંબરની પ્લેટ બોલીએ કે પછી છઠ્ઠા નંબરની પ્લેટ, એ બંને તો એકનું એક જ છે, તો એને આપણે બેટા પોઈન્ટનું નામ આપી દઈએ આપણે નેક્સ્ટ પોઈન્ટ ડી. ડી પોઈન્ટ આમાં ક્યાંક લઈ લઈએ છે, વચ્ચે છે તો વચ્ચે લીધા છે બેટા, બીજું કાંઈ નથી કરેલું, કે જ્યાં કનેક્ટેડ છે ત્રીજા નંબર અને છઠ્ઠા નંબરની પ્લેટો. તો ત્રગડે ત્રણ છગડે છ, બસ હવે થોડીક એવું બેટા જોડણી જોડવાની છે. સી વન કેપેસિટર કોની કોની વચ્ચે બને છે? જો સી વન અહીંયા છે ઇથે, કોની કોની વચ્ચે બને છે? વન અને ટુ. ઓકે, તો વન અને ટુ ક્યાં છે આમાંથી ગોતો? વન અને ટુ ક્યાં છે? વન અહીંયા છે, ટુ અહીંયા છે, એ બેની વચ્ચે એક કેપેસિટર બની ગયું મસ્ત મજાનું, નામ આપી દો એને સી વન. વાહ ભાઈ વાહ, પતી ગયું. સી ટુ ક્યાં બને છે? સી ટુ જોજો અહીંયા છે, કોની કોની વચ્ચે બને છે? ટુ અને થ્રી, ગોતો ટુ અને થ્રી, ટુ અહીંયા થ્રી અહીંયા, મળી ગયું. હા સર, વચ્ચે બનાવી નાખો એક કેપેસિટર, સી ટુ નામ આપી દો, મજા આવી ગઈ ને. ચલો આગળ જાઓ, સી થ્રી ક્યાં છે? જો સી થ્રી કોની કોની સાથે બને છે? સર થ્રી અને ફોર, ગોતો બેટા થ્રી અને ફોર, થ્રી અહીંયા છે ફોર અહીંયા છે, આ બની ગયું થ્રી અને ફોર. વાહ ભાઈ વાહ, આવી ગયું છે સી થ્રી, શું વાત છે. સી ફોર બને છે ફોર અને ફાઈવ, ગોતો ગોતો ફોર ક્યાં છે, ફાઈવ ક્યાં છે, ફોર અહીંયા છે, ફાઈવ અહીંયા છે, શું વાત છે સરજી. આ કેપેસિટર આવી ગયું છે આપણી પાસે ચોથું. પાંચમું ક્યાં આવશે? પાંચમું ગોતો, પાંચમું છે પાંચમા અને છઠ્ઠાની વચ્ચે, પાંચ અહીંયા છ અહીંયા. અરે વાહ ભાઈ વાહ, પાંચે પાંચ કેપેસિટરો મસ્ત રીતે ગોઠવાઈ ગયા છે, જરાક નજર નાખો. ને આ તો બેટા દરેકની ક્ષેત્રફળનું મૂલ્ય જો તો સેમ ટુ સેમ એ છે, મતલબ એપ્સાયલન ઝીરો એ અપોન ડી એવું કરવા જઈએ, અને ડિસ્ટન્સ પણ ડી બેટા સેમ ટુ સેમ કીધું છે. જો બધું સેમ ટુ સેમ હશે, એપ્સાયલન ઝીરો એ અપોન ડી આ બધા માટે સેમ ટુ સેમ છે, મતલબ દરેકનો કેપેસિટન્સ કેટલો છે? સી જેટલો જ છે. તો સી વન બોલે, સી ટુ બોલે, સી થ્રી બોલે કે સી ફોર બોલે, બધું છે બેટા સી એ સી. ને
આ તમને બેટા વિસ્ટન બ્રિજ ની યાદ નથી અપાવતું? આ તો વિસ્ટન બ્રિજ છે, આ વિસ્ટન બ્રિજ છે. તો વિસ્ટન બ્રિજ હશે બેટા તો વચ્ચેમાંથી પ્રવાહ પસાર નહીં થાય, સંતુલિત સ્થિતિમાં છે વિસ્ટન બ્રિજ. જેટલો અવરોધ અહીંયા એટલો જ અહીંયા એ ટાઈપનું થઈ ગયું. તો આના ઉપર તો મારી દેવાની છે ચોકડી, આમાંથી કોઈ પ્રવાહ બેટા વહન નહીં પામે. આ ખાલી તમને ડરાવવા માટે આપેલું છે. રેડી, ચાલો આગળ વધશું. તો હવે ફાઇનલ આવી કેવું ગયું છે બેટા? ફાઇનલ વચ્ચેથી પ્રવાહ પસાર નથી થવાનો. તો ફાઇનલ આકૃતિ જો હું કંઈક આ ટાઈપની ડ્રો કરું છું, સમજજો. અહીંયા આપણો હતો બેટા પોઈન્ટ એક, એક કેપેસિટર અહીંયાથી ઉપર ગયું હતું, વાહ ભાઈ વાહ જતું રહ્યું. એક કેપેસિટર અહીંયાથી આમ નીચે આવેલું હતું, વાહ ભાઈ વાહ એ પણ નીચે વાળું. હવે વચ્ચે વાળું તો કેન્સલ થઈ ગયું હતું. તો ડાયરેક્ટ એક અહીંયાથી હતું અને એક હતું અહીંયાથી, સરસ મજાનું. એ બંને પાછા અહીંયા ભેગા થયા હતા બેટા, અને આ સાઈડનો બીજો પોઈન્ટ હતો. તો આ ટાઈપના બેટા ચાર કેપેસિટરો હતા, ને ચારે ચાર કેપેસિટરો માટે સી 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 સી. શું વાત છે? ઉપરના બે કેપેસિટરો છે, આ બંને કેપેસિટરો જોજો. તો એ બંને કેપેસિટરો કેમાં લાગે છે? સર, શ્રેણીમાં લાગે છે. તો એનું સમતુલ્ય કેટલું આવશે? એનું સમતુલ્ય આવવાનું છે શ્રેણી માટે. શું થાય કેપેસિટરોમાં? યાદ કરો પેલું વન અપોન સી વાળું હતું ને, અવરોધ હોય તો સરવાળો થાય, લોચો ન મારતા, કોંગ્રેસ ભાજપ ભેગું ના કરતા, જુદું જુદું જ રાખજો બેટા. અવરોધોમાં સરવાળો થતો હતો શ્રેણીમાં, જ્યારે કેપેસિટરોમાં વન અપોન વાળું હતું. તો વન અપોન વાળું આપણે ખબર છે, બે હોય તો ઉપર ગુણાકાર છેદમાં સરવાળો, વાહ ભાઈ વાહ. તો સી ઇન ટુ સી માને સી સ્ક્વેર, એના છેદમાં ટુ સી, એક એક સી પ્રેમથી ભટકવાના છે. તો સી બાય ટુ, ક્યાં બાદ ક્યાં બાદ ક્યાં બાદ. એવી જ રીતે નીચે 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 પણ સેમ ટુ સેમ સ્ટોરીનું રિપીટેશન, સી બાય ટુ. ને હવે શું થશે? ઉપર પણ સી બાય ટુ, નીચે સી બાય ટુ. આ બંને સી બાય ટુ સી બાય ટુ બેટા એકબીજા સાથે તમને કેમાં લાગે છે? જો તો બેટા તમને કેમાં લાગે છે જરાક જો. આમ હતું ઉપર સી બાય ટુ, નીચે સી બાય ટુ, વાહ ભાઈ વાહ ભાઈ વાહ. આ બંને તો સમાંતરમાં છે, ને સમાંતરમાં સમતુલ્ય શું થાય શું થાય શું થાય? બંનેનો પ્રેમથી કરી નાખવાનો સરવાળો, અડધું ને અડધું, આખું પૂરે પૂરું. તો ફાઇનલ આન્સર આવી ગયો છે સી. જરાક આન્સર ચેક કરીએ. હવે ઓપ્શન ઓપ્શન કહેંગે ઓપ્શન કહેંગે ઓપ્શન ઉપર છે. ચલો ઓપ્શન ઉપર છે આન્સર આવેલો. તો બેટા આપણો સી, સી માને આમાંથી શું સિલેક્ટ કરાય? સી એટલે કે એપ્સાયલોન 0 એ અપોન ડી. તો પ્રેમથી સિલેક્ટ શું કરશું આપણે? એ. ક્લિયર? ચાલો બેટા મળીએ નેક્સ્ટ એમસીક્યુમાં.